વેલકમ ટુ અનસલિડ ફૂડ્સ. રોજ નવી નવી રેસિપીઝ શીખવા માટે ચેનલ અનસલિડ ફૂડને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકોનને પણ પ્રેસ કરો જેથી અમારા નવા અપડેટ સતત તમને મળતા રહે. ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત એક જ સ્ટેપમાં અને ખૂબ જ ઇઝી રીતે માવા અને ચાસણીવાળો કોપરા પાક બનાવીએ, જે બનાવવો ખૂબ જ ઇઝી છે અને ટેસ્ટમાં એ ખૂબ જ સરસ લાગે છે. કોપરા પાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ કોપરાનું છીણ લીધું છે. દરેક ગાંધીના ત્યાં આસાનીથી તે મળી જશે. 200 ગ્રામ ખાંડ ચાસણી બનાવવા માટે જોઈશે. 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ફ્લેવર માટે લીધો છે અને ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તાને પલાળીને ચોપ કરી લીધા છે. 150 ગ્રામ જેટલો દૂધનો મોળો માવો જોઈશે અને ચાસણી બનાવવા માટે આપણે 1/2 ગ્લાસ પાણીનો ઉપયોગ કરીશું. સૌથી પહેલાં આપણે ચાસણી બનાવી લઈએ તો એના માટે અહીંયા મેં 200 ગ્રામ ખાંડ લીધી છે. કઢાઈમાં તે એડ કરી દો અને તેમાં 1/2 ગ્લાસ પાણી પણ એડ કરી દો અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને સતત હલાવતા રહો. 1 કે 1.5 તાળની આપણને ચાસણી જોઈશે. એ બનતા લગભગ 5 મિનિટ જેટલો સમય લાગશે. કોપરા પાક બનાવવા માટે ખાસ એક મેજરમેન્ટ ધ્યાનમાં રાખવાનું કે જેટલા પ્રમાણમાં કોપરાનું છીણ અને માવ હોય એના 1/2 પ્રમાણમાં ખાંડ લઈને તેની ચાસણી બનાવવાની. અહીં 400 ગ્રામ ભારનો કોપરાનું છીણ અને માવો છે તો 200 ગ્રામની તમારે ચાસણી બનાવવાની. 5 મિનિટ બાદ આપણે જોઈ રહ્યા છીએ કે ચાસણી ડીશમાં લીધી તો સ્પ્રેડ નથી થતી અને હાથમાં લઈ અને આ રીતે તાર બાંધી જોવાનો. દોઢ તાર બંધાઈ રહ્યો છે તો હવે આપણી ચાસણી તૈયાર છે. હવે આ જ ચાસણીમાં માવો એડ કરી દઈએ અને સૌથી પહેલાં માવાને શેકી લઈશું. ચાસણી ગરમ ગરમ જ છે એટલે માવો સરસ રીતે શેકાઈ જશે અંદર અને માવાનું બધું મોઇશ્ચર ઉડી જશે એટલે માવામાંથી ફીણ થવા લાગશે. સૌથી પહેલાં માવાને આપણે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમને આ દરમિયાન આપણે મીડિયમ જ રાખીશું. ત્રણથી 4 મિનિટ માવાને સતત ચાસણીમાં શેક્યા પછી આ રીતે એમાં બબલ્સ આવવા લાગશે, એનું બધું મોઇશ્ચર ઉડી જશે. એટલે તો આ સ્ટેજ પર હવે આપણે એલચી નાખી દેવાની અને જો તમે કલરવાળો કોપરા પાક બનાવવા માગતા હોવ તો કલર પણ અત્યારે જ નાખી દેવાનો કોપરાનું છીણ એડ કર્યા પહેલાં. પણ મેં આ કોપરા પાકને નેચરલ જ રાખ્યો છે. સફેદ કલરનો કોપરા પાક પણ ખૂબ જ સરસ લાગે છે. મિક્સ કરી લઈએ અને હવે કોપરાનું છીણ પણ એડ કરી દઈશું. કોપરાનું છીણ એડ કર્યા પછી લગભગ 3 થી 4 મિનિટ સુધી સતત આ રીતે હલાવતા રહીશું એટલે માવો, ચાસણી અને કોપરાનું છીણ બધું સરસ રીતે મિક્સ થઈ જશે અને કોપરા પાકનું બાઇન્ડિંગ પણ સરસ રીતે થઈ જશે. આ રીતે કોપરા પાક ચાસણી બનાવીને તમે બનાવો તો એની મીઠાશ પણ ખૂબ જ સરસ લાગતી હોય છે અને તે લાંબા સમય સુધી બગડતો પણ નથી હોતો. તો હવે આપણો કોપરા પાક રેડી છે. ગેસને આપણે બંધ કરી દઈએ. અને હવે એક થાળીમાં ઘી ગ્રીસ કરી લઈશું. હવે આ ઘી ગ્રીસ કરેલી થાળીમાં કોપરા પાકને સેટ કરી દઈએ. આના તમે લાડુ બનાવવા ચાહો તો લાડુ પણ બનાવી શકો છો અને પીસ પણ બનાવી શકો છો, બંને સરસ લાગે છે. બદામ અને પિસ્તાથી તેનું ગાર્નિશિંગ કરી લઈએ. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે તો આ રીતે તમે કોપરા પાક બનાવી અને 10 થી 15 દિવસ માટે ફ્રીજમાં રાખીને તમે સરસ રીતે સ્ટોર કરી શકો છો. એ ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગતો હોય છે અને બગડતો પણ નથી હોતો. અત્યારે કોપરા પાક તાજો જ છે એટલે થોડો લૂઝ લાગી રહ્યો છે, પણ ફ્રીજમાં સેટ કરશો એટલે એના પીસીસ સરસ થઈ જશે. 10 મિનિટ રાખ્યા પછી હવે આપણે તેને કટ કરી લઈશું.
તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી આ કોપરા પાકને ટ્રાય કરજો અને તમારા અનુભવ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં જરૂરથી શેર કરજો. કોપરા પાક ખૂબ જ સરસ બન્યો છે અને આ રીતે ચાસણી બનાવીને જો તમે કોપરા પાક બનાવીને ખાશો તો તમને ક્યારેય એમાંથી કફ પણ નહીં થાય. કાચી ખાંડ ખાવાથી હંમેશા કફ પેદા થતો હોય છે, તો આ રીતે ચાસણી બનાવીને જ હંમેશા કોપરા પાક બનાવવાનો, ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો તમને રેસીપી પસંદ આવે તો આવી બીજી અનેક રેસીપી જોવા માટે ચેનલ અનસલેટ ફૂડને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.